મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીની સાથે સાથે ગુજરાતની પેટા ચૂંટણી પણ એટલી જ દિલચસ્પ બની ગઈ છે અને આ બનાસકાંઠાની વાવ વિધાનસભાની સીટ ઉપર ત્રણ ઉમેદવાર જે અત્યારે સૌથી વધારે ચર્ચામાં છે સૌથી પહેલા ગુલાબસિંહ રાજપૂત કોંગ્રેસના ઉમેદવાર બીજા નંબરે અપક્ષ ઉમેદવાર માવજી પટેલ જેની ચર્ચા બધી જ જગ્યાએ થઈ રહી છે કે માવજી પટેલ કાં તો પોતાની ગેમ સુધારશે અને કાં બેમાંથી એક ઉમેદવારની બાજી બગાડશે અને ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના સ્વરૂપજી ઠાકોર માવજી પટેલ કોની ગેમ બગાડશે કોનામાં કોની ગેમની અંદર કોની વોટ બેંકમાં પોતે ચોગ્ગા અને છક્કા મારશે તેની ચર્ચા પણ કરીશું અને સાથે સાથે એ પણ સમજવાની કોશિશ કરીએ કે આખે આખી સરકાર અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અત્યારે જ્યાં વાવની બનાસકાંઠાની સીટ ઉપર ચૂંટણી પ્રચારમાં લાગેલું છે તેવામાં એક ચહેરો જે ગાયબ છે જે સંગઠનના અધ્યક્ષ છે એવા સી આર પાટીલ આ ચૂંટણીમાં ક્યાંય નથી દેખાયા અને સાથે સાથે આજે ચર્ચા કરીશું કે એક તરફ શંકર ચૌધરી અને બીજી તરફ ગેનીબેન ઠાકોર આ બંને વચ્ચે જે રીતની વાતચીત થઈ રહી છે જે રીતની એકબીજાના ઉપર શાબ્દિક યુદ્ધ થઈ રહ્યા છે તેની ચર્ચા પણ આ રિપોર્ટમાં કરીશું નમસ્કાર હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

એક તરફી વોટિંગ કારણ કે બનાસકાંઠાની ચૂંટણી જ્યારે પણ લડાય છે ત્યારે ત્યાં આગળ પાર્ટી અથવા તો પક્ષ કરતા લોકો જાતિને વધારે મહત્વ આપે છે જે સમાજમાંથી આવતા ઉમેદવાર હોય છે તે સમાજને એક તરફી મતદાન થતું હોય છે અને એટલા જ માટે સૌથી વધારે વોટ જે સમાજના હતા એવી ઠાકોર સમાજને અહીંયાથી ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે સાથે શંકર ચૌધરી છે અને શંકર ચૌધરી એટલે ચૌધરી ઠાકોરનું કોમ્બિનેશન જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીને આશા હતી કે બનાસકાંઠાની આ વાવ વિધાનસભા સીટ ઉપર ચોક્કસથી જીત એમની થશે પરંતુ સામે કોંગ્રેસે પણ રણનીતિ બનાવી અને કોંગ્રેસે અહીંયાથી ગુલાબસિંહ રાજપૂતને વોટ ટિકિટ આપી છે અને ગુલાબસિંહ રાજપૂત જે છે આમ તો એવું કહેવાય છે કે વાવ થરાદ હંમેશા જ્યારે બોલાય છે ત્યારે વાવ થરાદ તરીકે બોલાતું હોય છે વાવ બેઠક ઉપર ગુલાબસિંહ રાજપૂત નથી કારણ કે પહેલાં એ થરાદથી લડ્યા હતા અને પહેલીવાર વાવ બેઠક ઉપરથી લડી રહ્યા છે પરંતુ આમ જિયોગ્રાફિકલી જોવા જઈએ તો વાવ અને થરાદ વચ્ચે જાજુ અંતર છે નહીં તેવામાં ગુલાબસિંહ રાજપૂત જે ગેનીબહેન ઠાકોરના સારથી કહેવાતા હતા તેના ઉપર પાર્ટીએ પોતાનો વિશ્વાસ મૂક્યો અને તેને ટિકિટ આપી દીધી અને સાથે સાથે માવજી પટેલ જેને ઉમીદ હતી કે ભારતીય જનતા પાર્ટી તમને ટિકિટ આપશે અને તે આ બધાની વચ્ચે એક યુદ્ધ મેદાનમાં ઉતર્યા અપક્ષ ઉમેદવાર તરીકે અને અપક્ષ ઉમેદવાર તરીકે હવે આખો દારો મદાર જે છે તે માવજી પટેલ ઉપર અત્યારે અટકીને પડેલો છે કારણ કે માવજી પટેલ એ ઉમેદવાર છે જે કોઈ એક પક્ષના વોટ જબરદસ્ત રીતે બગાડી શકે અને બની પણ શકે કે બંને પક્ષના વોટ બગાડે અને માવજી પટેલ પોતે પણ અહીંયાથી ચૂંટણીના મેદાનમાં જીતી શકે છે કારણ કે ગુલાબસિંહ રાજપૂત જે સતત ત્યાં આગળ લોકો સાથે સંપર્ક કરી રહ્યા છે તેમનું એક પોતાની જાહેર સભામાં એવું સ્પષ્ટ શબ્દમાં કહી દીધું કે ચૂંટણીના મેદાનમાં માત્ર બે જ લોકો છે એક ગુલાબસિંહ રાજપૂત પોતે અને બીજા માવજી પટેલ પોતે એટલે કે માવજી પટેલ અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે આખી આ ચૂંટણી જે છે તે લડાઈ રહી છે ભારતીય જનતા પાર્ટી આમાં ક્યાંય નથી પણ સૌથી વધારે પ્રચાર જે છે તે અત્યારે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે આખું સરકાર અને સંગઠન આ બંને ચૂંટણીના મેદાનમાં ઉતરી ગયા છે એક તરફ હર્ષ સંઘવી ત્યાં આગળ છેલ્લા ઘણા દિવસથી પોતે જ ત્યાં બેસેલા છે ત્યાં આગળ સતત લોકો સાથે જનસંપર્ક કરી રહ્યા છે અલગ અલગ સમાજના લોકો જે છે તેમની સાથે મુલાકાત કરી રહ્યા છે અને હર્ષ સંઘવીની આ મુલાકાત જે છે તે ક્યાંક ને ક્યાંક એવું પણ કહેવાય રહ્યું છે કે હર્ષ સંઘવી ત્યાં આગળ બેઠા છે એટલે આખી સરકાર ત્યાં બેઠી છે અને અધિકારીથી થી લઈ અને દરેક વ્યક્તિ પોતે ત્યાં આગળ અટેન્શનમાં છે આવી ચર્ચા થઈ રહી છે પરંતુ આજે વાત સી આર પાટીલની ગેરહાજરીની કરી લઈએ કારણ કે સી આર પાટીલની ગેરહાજરી અહીંયા લોકોને ઉડીને આંખે વળગી રહી છે એટલા માટે પણ કહી રહ્યા છે કારણ કે સી આર પાટીલ અત્યાર સુધી ત્યાં એક પણ સભા કરતા નથી દેખાયા સૌથી મહત્વની વસ્તુ એ છે કે સરકારે જ્યાં આગળ આખે આખું મોરચો સંભાળી લીધો છે એટલે કે હર્ષ સંઘવીથી લઈને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યાં આગળ પહોંચ્યા હતા અધ્યક્ષ શંકર ચૌધરી પણ ત્યાં આગળ જ છે સાથે મૂળુભાઈ બેરા હોય કે ભાનુબેન બાબરિયા હોય સરકારના દરેક મંત્રી ત્યાં આગળ લગાડી દેવામાં આવી છે કારણ કે આ સીટ જે છે એ નાકનો સવાલ બની ગઈ છે ભારતીય જનતા પાર્ટી માટે કારણ કે બનાસકાંઠા લોકસભા ભારતીય જનતા પાર્ટી અહીંયા હારી ચૂકી છે ગેનીબેને ભારતીય જનતા પાર્ટીને હરાવી છે અને તેના જ કારણે ભારતીય જનતા પાર્ટીની જીત કરતા લોકસભાની ચૂંટણીમાં આ એક સીટ પર ગેનીબેનની જીતની ચર્ચા સૌથી વધારે થઈ હતી અને માટે જ આખે આખી સંગઠન સરકાર અને સંગઠન બધા જ અહીંયા લાગેલા છે તેવામાં સીઆર પાટીલ અહીંયા આગળ ગેરહાજર છે સીઆર પાટીલ અલગ અલગ જગ્યાએ પોતાના કારણ કે દિવાળી છે દિવાળીના સંમેલનો ચાલી રહ્યા છે સુરતમાં હોય છે ગાંધીનગરમાં હોય છે પરંતુ ક્યાંય બનાસકાંઠામાં નથી જોવા મળી રહ્યા અને માટે જ હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે સીઆર આર પાટીલ જે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ છે જેમને જવાબદારી સોંપવામાં આવી છે ને એવું સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે સીઆર આર પાટીલ ત્યાં સુધી ગુજરાતની અંદર રહેશે જ્યાં સુધી આ ચૂંટણીઓ પૂરી નથી થતી એક સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે પછી પેટા ચૂંટણી હોય પરંતુ સી આર પાટીલની ગેરહાજરી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ચર્ચાનો વિષય ચોક્કસથી બની છે પણ આજે જ્યારે મુખ્યમંત્રી ત્યાં આગળ પહોંચ્યા હર્ષ સંઘવી શંકર ચૌધરી આ બધા જ ત્યાં હતા અને તેવામાં ત્યાં આગળ શાબ્દિક પ્રહારો પણ થયા ગુલાબસિંહ રાજપૂત જે પોતે ચૂંટણીના મેદાનમાં ઉતરેલા છે કોંગ્રેસના ઉમેદવાર છે અને ગુલાબસી રાજપૂત એ સ્પષ્ટ શબ્દમાં કહી દીધું કે ચૂંટણી બે જ લોકો વચ્ચે લડાઈ રહી છે ભારતીય જનતા પાર્ટી ક્યાંય નથી પહેલા ગુલાબસિંહ રાજપૂતને આપણે સાંભળી લઈએ હું તમને ખાતરી આપું છું મને મળવું છે કેવું હશે બોલાવવું હશે કોઈ તમારે ફોન કરવો હશે તો એની અંદર તમારે કોઈને તમારા કોઈ પીએ ફોન નહીં કરવો પડે કે કોઈ બીજાને નહીં કરે તમે સીધા અમારો સંપર્ક કરવો હોય તો બધા બેઠા સીધા સંપર્ક કરી એમ છે ચૂંટણીની હરીફાઈ બે પક્ષની રહેવાની છે એક કોંગ્રેસની રહેવાની છે ને અપક્ષની રહેવાની છે ભાજપ આ ચૂંટણીની હરીફાઈની અંદર આ બે તાલુકા કહેવાય છે નહીં તમે તમારા ગામડામાં બધા દેખતા હશો ગુલાબસિંહ રાજપૂત ભલે કહી રહ્યા છે કે અહીંયા આગળ ચૂંટણી બે લોકો વચ્ચે લડાઈ રહી છે એ ગુલાબસિંહ રાજપૂત પોતે અને માવજીભાઈ પટેલ આ બંનેની વચ્ચે પરંતુ ભારતીય જનતા પાર્ટીને ખરેખર ડર કોનો છે ગુલાબસિંહ રાજપૂતનો કે પછી માવજીભાઈ પટેલનો કારણ કે માવજી પટેલ જે રીતે શક્તિ પ્રદર્શન કર્યું અને માવજી પટેલે જે રીતે સ્પષ્ટ રીતે પોતાની સભાની અંદર કહી દીધું કે પોતે કેમ ચૂંટણીના મેદાનમાં ઉતર્યા અને સી આર પાટીલને જે શબ્દોમાં તેમને કહ્યું છે તે શબ્દો પણ ખરેખર ભારતીય જનતા પાર્ટી અને સંગઠનના લોકો સાંભળે તો ખબર પડે કે માવજી પટેલનો ગુસ્સો જે છે એ ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં હજુરિયા ખજૂરિયાને રિપીટ ન કરી દે ચોંટણીઓ આવશે ને જશે અપક્ષ આપણે બે વાર લડ્યા લાલજીભાઈ કીધું સાહેબ અમે કે કેતમાં બે ત્રણ વખત બીજા ચોટણી લડ્યા જીત્યા હાર્યા આ ચોંટણી નથી આ યુદ્ધ છે આ સત્ય સત્યની લડાઈ છે મહાભારતનું યુદ્ધ છે બધી વાતો કરી એટલે તમારો સમય લેવા માંગતો નથી પણ અમારા સરપંચ ભાઈ ઈશ્વર ભાઈ પણ અમારી સાથે હતા આ પાટીલ નો પાવર ઉતારવાનો યુદ્ધ છે એમના મનમાં છે કે મારી પ્રજા ગુલામ છે મેન્ડેટ એમની પાસે નથી મારા છેવાડે રાગા ને એડા બેઠેલા મારા ભાઈ પાસે છે આ બતાવવાનું છે તાકાત અગાઉ બતાવી ચૂક્યા છે ઈવાન હતા તો રતિભાઈ આપણે ગંગારાભાઈ ના બદલી જયા હતા ભેમા ભાઈ ના પુત્ર કોઈ મારો ના એક સીટ આવે તો ભાજપ ને ફરક પડતો નથી એકસો વજન વધી ગયું છે ઉપર બાપુવાળી થાય તો મને ખબર નથી અગાઉ હજુરિયા ખજુરિયા થયા હતા કારણ કે કેટલા થી બુબાઈ બેસે માવજી ભી ઘણા તૈયાર થશે તમારે પોકો સાહેબ હળવળ કરું ગાંધીનગર આ તકલીફ છે કે આગેવાની લેનારું નથી બળ મળશે ત્યારે ઘણા તૈયાર થશે શંકર ચૌધરી પણ ચૂંટણીના મેદાન ઉતરી પડ્યા છે કારણ કે છેલ્લે તો જોવા જઈએ તો કશું લેવા દેવાનું હોતું નથી પરંતુ વિધાનસભાના અધ્યક્ષની સાથે સાથે તેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા પણ છે સંગઠનમાં ખૂબ સારી પકડ રાખે છે અને બનાસ ડેરીના ચેરમેન પણ છે તેવામાં હવે આખે આખો મોરચો શંકર ચૌધરીએ સંભાળી લીધો છે અને એવું કહેવાય છે કે વાવની જે સીટ છે આ સીટની અંદર અમુક જે ગામ આવે છે એ ગામ લગભગ ત્રીસ થી બત્રીસ એવા ગામો છે કે જ્યાં આગળ શંકર ચૌધરીના કીધે સવાર થાય છે અને શંકર ચૌધરીના કીધે સાંજ થાય છે તેવામાં શંકર ચૌધરીની ભૂમિકા પણ અહીંયા આગળ વધી જાય છે કારણ કે ગેનીબેન ઠાકોર જે રીતે લોકસભાની ચૂંટણીમાં પ્રચાર કરી રહ્યા હતા ત્યારે શંકર ચૌધરીની હાર એ કહેવાય રેખા ચૌધરીની હાર ન કહેવાય તો તેવામાં હવે શંકર ચૌધરી પોતાની આ હારને જીતમાં પરિવર્તિત કરવા માંગી રહ્યા છે અને જીતમાં પરિવર્તિત કરી આજે જે ચૂંટણી છે ચૂંટણી શંકર ચૌધરી અને ગેની ઠાકોર એવી રીતે ક્યાંક લોકો કહી રહ્યા છે કે સાબિત કરવા માંગી રહ્યા છે પરંતુ જ્યારે શંકર ચૌધરી અને હરસંઘવી આ બંને જણા ત્યાં આગળ ઉતર્યા અને ગુલાબ સિંહ રાજપૂતે એવું કહી દીધું કે ભારતીય જનતા પાર્ટી ક્યાંય ચૂંટણીના મેદાનમાં નથી તો હર્ષસંઘવી બી ક્યાં પાછળ રહેવાના હર્ષ સંઘવીએ પણ તરત જવાબ આપી દીધો અને સ્પષ્ટ કરી દીધું કે વાવ અને થરાદ ભલે કહેવાતું હોય પણ ગુલાબસિંહ રાજપૂત એ વાવમાં નથી રહેતા અને ત્યાંના સ્થાનિક નથી હવે આ સ્થાનિકનો જે મુદ્દો છે તે મુદ્દાએ જોર પકડ્યું છે તો વાવ વિધાનસભા નહીં પણ વાવ વિધાનસભા સિવાયના બી મારા બનાસકાંઠાના અનેક ગામડાઓમાં જઈને વડીલોના આશીર્વાદ ભી લેયા છે અને યુવાન મિત્રોને ભી મળવાનું છે વાવ વિધાનસભામાં જે પ્રકારે કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ અનેક કોંગ્રેસી નેતાઓ જેને છેલ્લા અનેક વર્ષથી લાડુઓ દેખાડ્યા તો ખરી પરંતુ વાવને ક્યાંય ને ક્યાંક આ તમામ નેતાઓની અંદર કોંગ્રેસના આલા કમાન પર ખૂબ જ રોષ નજરે આવતો વાવના ગામે ગામ આજે લીલા છમ થયા છે અને આજ કોંગ્રેસ દ્વારા આ નહેરોનો વિરોધ કરવામાં આવતો હતો વાવના નહીં પરંતુ દેશના પ્રત્યેક ખેડૂતોને જે વર્ષો વર્ષથી ખેતી કરે છે એવા મારા ખેડૂત પરિવારને દર વર્ષે છ હજાર રૂપિયા સીધા એકાઉન્ટમાં મળવા માંગ્યા ખેડૂતોને પાણી મળ્યું લાઈટ મળી સુધી સુવિધાઓ મળી પરંતુ ક્યાંક ને ક્યાંક છેલ્લા અનેક વર્ષથી કામો થી વંચિત રાખવા માટે જાણી જોઈને પ્રયાસો કરવામાં આવેલા આ વર્ષે ફરી એકવાર વાવ વિધાનસભાના સૌ મતદાતાઓને ખૂબ સરસ અવસર પ્રાપ્ત થયો છે અને વાવના નાગરિકોએ નક્કી કરી લીધું છે કે વાવના પોતાના અને વાવ ક્ષેત્રના દીકરાને આ વખતે જીતાડીને ગુજરાતની વિધાનસભામાં વાવના સૌ નગરજનોના વધુમાં વધુ કામ થાય અને એમને વિકાસના વધુમાં વધુ યોજનાઓનો લાભ થાય તે માટે લોકો કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત પર પ્રહાર કર્યા હોય તો ગેનીબેન શાંત કઈ રીતે રહી શકે ગેની પણ અહીંયા આગળ સ્પષ્ટ કરી દીધું અને હર્ષ સંઘવીને સીધા શબ્દ કહી દીધું કે બહારી એ ગુલાબસિંહ રાજપૂત નથી પરંતુ સ્વરૂપજી ઠાકોરને લઈને જે શબ્દ કીધા તે પણ તમે સાંભળી લો આ તમામ ટીવી ચેનલના માધ્યમથી લોકોના પ્રશ્નોને વાંચા મળે સરકાર સુધી જિરો ગ્રાઉન્ડ ઉપર જઈને લોકોની સુખાકારી માટેના કામ થાય એ બી ચોથી જાગીરદાર તે ચોથી જાગીરી છે એનો રોલ અદા કરે એવી અપેક્ષા રાખું વાત કરી ગુલાબભાઈ વાવ તાલુકાના છે કે નહીં એવું સ્ટેટમેન્ટ રાજ્યના ગૃહમંત્રી જયારે કર્યું હોય ત્યારે મને પોતાને ખબર છે ત્યાં સુધી અનેક વખત હર્ષભાઈ એવું કહેલું કે હું બનાસકાંઠાનો વતની છું તો બનાસકાંઠાના વતની હોય તો એમને કમસે કમ બનાસકાંઠાના જે રાજકીય આગેવાનો ને અ એમની સાથે ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે તો એમને કદાચ લેશન અધૂરું રહી ગયું છે પૂરી વિગત ખબર નહીં હોય ગુલાબભાઈ વાવ તાલુકાના અસારા ગામના વતની છે એમના દાદા ઓગણીસો પંચોતેર માં ધારાસભ્ય બન્યા ઘણી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા ભૌગોલિક સ્થિતિ પ્રમાણે અને નવા સીમાંકન પ્રમાણે વાવ તાલુકો અને થરાદ તાલુકાની વિધાનસભા કહેવાતી બે હાજર બારમાં નવા સીમાંકન પછી વાવ તાલુકો વાભર તાલુકો અને સોયગામ તાલુકો આ ત્રણેય તાલુકાની વિધાનસભા એ બે હજાર ને બારમાં માં અસ્તિત્વમાં આવી ત્યારથી કરીને આ પ્રમાણેનું ઇલેક્શન થાય છે એટલે એમાં હવે વિધાનસભાના મતદારો ને જઈને પૂછવું પડે કે ભાઈ ગુલાબભાઈ તેમનો પરિવાર ક્યાંના વતની છે હાલ પણ પોતે ગામડે જ રહે છે કોઈ ત્યાંય નથી રહેતા રોજ ત્યાંથી અપડાઉન કરે છે તેમનો સમગ્ર પરિવાર અને પોતાની જન્મભૂમિ છે એટલે કદાચ રાજ્યના ગૃહ ગૃહમંત્રીને પૂરતો ખ્યાલ નહી હોય અથવા તો જેમને પણ એમને વિગત આપી છે તે વિગતમાં ક્યાંક ભૂલચૂક રહી ગઈ છે પણ એક કઈ એવડો મોટો ઇશ્યુ નથી પણ આ ગુલાબભાઈ

મારવાડી ચૌધરીમાંથી આવે છે ચૌધરી સમાજના જેટલા વોટ છે લગભગ બેતાલીસ હજાર જેટલા વોટ છે તેમાંથી મારવાડી ચૌધરીના જે વોટ છે એ લગભગ ઓગણીસ હજારની આજુબાજુ છે પરંતુ માવજી પટેલ માટે વર્ષોથી પોતાનું હોમ ગ્રાઉન્ડ રહ્યું છે અને જ્યારે હોમ ગ્રાઉન્ડ રહ્યું છે ત્યારે જે ઈત્તર સમાજ છે તે ઈત્તર સમાજ પણ માવજી પટેલના સમર્થનમાં આવી શકે એટલે કે જે ત્યાંના પાટીદારો છે જે દલિતો છે તે લોકો પણ માવજી પટેલના સમર્થનમાં આવી શકે જો આ લોકો તેના સમર્થનમાં આવે તો ચોક્કસથી ભારતીય જનતા અહીંયા આગળ નુકસાન ભોગવવું પડે પરંતુ સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય માવજી પટેલની દાવેદારીએ બંને પાર્ટીની ઊંઘ ચોક્કસથી ઉડાડી દીધી છે કારણ કે માવજી પટેલ એક ખૂબ મંજેલા રાજનૈતિક ખેલાડી માનવામાં આવે છે અને માવજી પટેલ જો લોકોની ગેમ બગાડી શકે તો પોતાની ગેમને જીતાડી પણ શકે છે જો માવજી પટેલ અપક્ષ તરીકે અહીંયાથી જીતે છે તો રાજનીતિ કંઈક અલગ દિશા તરફ હશે આપ શું વિચારો છો કોણ જીતે છે અહીંયાથી કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર